શાંતિ પંદર ત્રણ બે હજાર બાવીસ આજના મીઠા બાબાના મધુર મહાવાક્ય મીઠા બાકો તમને એવા બાપ મળ્યા છે જે બાપ શિક્ષક સદગુરુ ત્રણેય એક છે એટલે હવે ભટકવાનું છોડી સાચી સાચી કમાણીમાં લાગી જાઓ પ્રશ્ન છે નવી દુનિયામાં રાજ્ય કરવા લાયક કોણ બને છે ઉત્તર છે જે હમણાં સર્વશક્તિમાન બાપથી સર્વશક્તિઓ પ્રાપ્ત કરે છે આપ બાળકો રૂહાની યોદ્ધા છો બાપની મત પર પોતાની રાજધાની સ્થાપન કરી રહ્યા છો બાપ તમને શ્રીમત આપે છે કે યોગ બળથી તમે વિજય પ્રાપ્ત કરો પ્રશ્ન છે આ બાળકોના દરેક કદમમાં કમાણી જમા થાય છે ઉત્તર છે જે દરેક કર્મ શ્રીમત પર કરે છે તેના દરેક કદમમાં કમાણી જ કમાણી છે યાદમાં રહેવું પણ કમાણી સર્વિસ કરવી પણ કમાણી યજ્ઞ સેવા કરવી પણ કમાણી ગીત છે ઓમ નમઃ શિવાય ધારણા માટે મુખ્ય સાર પહેલું છે દરેક કર્મ શ્રીમત્પર કરવાનું છે યાદમાં રહીને યજ્ઞ સેવા કરી પોતાની કમાણી જમા કરવાની છે બીજું ભટકવાનું છોડી ભવિષ્ય નવી દુનિયા માટે ભણતર ભણવાનું છે જ્ઞાન ધારણ કરી જ્ઞાન જ્ઞાનેશ્વરી રાજ રાજેશ્વરી બનવાનું છે વરદાન છે અમૃતવેલા પોતાના મસ્તક પર વિજયનું તિલક લગાવવા વાળા સ્વરાજ્ય અધિકારી સો વિશ્વ રાજ્ય અધિકારી ભવ રોજ અમૃતવેલા પોતાના મસ્તક પર વિજયનું તિલક અર્થાત સ્મૃતિનું તિલક લગાવો ભક્તિની નિશાની તિલક છે અને સુહાગની નિશાની પણ તિલક છે રાજ્ય પ્રાપ્ત કરવાની નિશાની પણ તિલક છે ક્યારેય કોઈ શુભ કાર્યમાં સફળતા પ્રાપ્ત કરવા જાઓ છો તો જતાં પહેલાં તિલક લગાવે છે તમને બધાને પણ બાપના સાથનો સુહાગ છે એટલે અવિનાશી તિલક છે હમણાં સ્વરાજ્યના તિલકધારી બનો તો ભવિષ્યમાં વિશ્વના રાજ્યનું તિલક મળી જશે સ્લોગન છે જ્ઞાન ગુણ અને શક્તિઓનું દાન કરવું જ મહાદાન છે ઓમ શાંતિ